રાજકોટમાં મહિલાના બીભત્સ વિડિયો પોર્ન સાઇટ પર અપલોડ કરવાના કેસમાં મહિલાના પતિ અને સાસુ સસરાના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ ટેકનિકલ મુદ્દે તપાસ કરશે, તેમજ જે સાઇટ પર વિડિયો અપલોડ કરાયા હતા તે અમેરિકાની હોવાનું સામે આવ્યું છે. અમેરિકાની આ વેબસાઇટ ભારતમાં માન્ય છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરશે. જો ભારતમાં તેની માન્યતા ન હોય તો સાઇટને બંધ કરાવવા પણ રિપોર્ટ કરાશે. તો બીજી તરફ કોલગર્લ અંગે પોલીસને હજુ કોઈ કડી નથી મળી. અહીં મહત્વનું એ છે કે રાજકોટના ભદ્ર વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ અને સસરા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મહિલાનો આક્ષેપ છે કે રૂપિયા કમાવા માટે તેના પતિ અને સસરાએ તેના વિભત્સ વિડીયો પોર્ન સાઇટ પર મૂક્યા હતા. પોલીસે આ મામલે આરોપીઓ સામે દુષ્કર્મ અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો પણ નોંધ્યો છે. તેમજ આ સમગ્ર ઘટના અંગે એસપી શ્રી વિશાલ રબારીએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. જેમ પહેલાં અગાઉ મીડિયાના મિત્રોને જાણકારી આપવામાં આવી હતી એ મુજબ હાલ જે આરોપી છે, 3 આરોપી, એમને 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરેલા છે. હાલ પોલીસ કસ્ટડીમાં છે અને ગુનાને લગત જે પણ ટેકનિકલ પુરાવો છે, વિડીયો બાબતે હોય કે બીજી અન્ય કોઈ બાબતે હોય, તો તે પુરાવાના કલેક્શનનું અને મેક્સિમમ તપાસમાં કોઈ બીજું શક્ય હકીકત બહાર નીકળે છે કે કેમ એ દિશામાં તપાસ ચાલુ છે. આ સિવાય જે ફોન વેબસાઇટનો ઉપયોગ થયો છે એ વેબસાઇટો પણ કઈ રીતે એક્સેસ થાય છે, શું છે, આ દિશામાં હાલ તપાસ ચાલુ છે. વેબસાઇટ કઈ રીતે એણે એક્સેસ કરેલું છે એ તપાસ ચાલુ છે અને જો એમાં એવું લાગશે કે ભાઈ કોઈપણ રીતે ઇન્ડિયામાં પણ એક્સેસિબલ છે અને બેન કરવા છતાં પણ લોકો વાપરી શકે છે, તેને બંધ કરાવવા માટે થઈને પણ અમારે ત્યાં રિપોર્ટ કરવામાં આવશે. એક્ઝેક્ટ ડિટેલ્સ હું એ રીતે નહીં શેર કરી શકું, પણ જે પણ ખાસ કરીને ફોનોગ્રાફી કન્ટેન્ટ બાબતેનું જે આક્ષેપો છે એના રિલેટેડ જ બધી હાલ તપાસ જે છે એ ચાલુ છે. જેટલી જેટલી જગ્યાઓનો ઉલ્લેખ થયેલો છે બનાવ બાબતે અને ફરિયાદી દ્વારા જે પણ જાણકારી પોલીસને આપવામાં આવી છે તમામ જગ્યાઓનું પંચનામું તપાસ આ તમામ અત્યારે હાથ ધરવામાં આવેલું છે અને આગળ પણ હજી એમાં કોઈ હકીકત ધ્યાન આવશે તો એ પણ તપાસમાં આવરી ગયું છે. એમાં કોઈ સ્પેસિફિક હજી કોઈ લીડ મળેલી નથી. ચોક્કસપણે ઉલ્લેખ ફરિયાદીએ પણ કરેલો છે અને ક્યાંક ને ક્યાંક સત્ય હોય એવું અમને પણ લાગે છે, પણ હજી એમાં કોઈ એવી સ્પેસિફિક લીડ કે માણસને આઈડેન્ટિફાઈ કરી શકાય કે એને અત્યાર સુધી પહોંચી શકાય એ અમને મળી નથી. એટલે થોડો જૂનો બનાવ છે, કોલગર્લને જે બોલાવવાનું હોય છે એમાં સ્પેસિફિક હજી એમાં કંઈ નથી. લાઈવ ટોકન રૂપી આવક જે છે એ આ લાઈવ સ્ટ્રીમિંગમાં એમને મળતી હતી, પણ હવે હજી સુધી એમના એ ટોકન જે પણ ભેગા થયેલા છે એમાંથી એમણે કોઈ પૈસા મેળવેલા હોય અથવા એમના અકાઉન્ટમાં કોઈ પૈસા મેળવેલા હોય એવું અમારા ત્યાં લાગે છે.